જેમાં થરાડ તાલુકામાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે તેમાં તમામ કોવિડ કેર સેન્ટરો શોભાના ગાંઠિયા સમાન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે બીમાર લોકોને હાઈવેની બાજુમાં હોસ્પિટલ બહાર ખુલ્લી જગ્યામાં લીમડા નીચે સારવાર લઈ રહ્યા છે ઘણા લોકોને હોસ્પિટલ સારવાર ન મળવાને કારણે મારુતિ વાનમાં સારવાર લેવા મજબૂર બન્યા છે બનાસકાંઠા જિલ્લાના સાંસદ સેવા પરબ પટેલના વિસ્તારમાં દર્દીઓ સારવાર માટે વલખા મારી રહ્યા છે ત્યારે નેતાઓ સામે પણ દર્દીઓની હાલત જોઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આજે હું થરાદ આર્ટસ એન્ડ કોમર્સ વાણિજ્ય કોલેજ જે છે ત્યાં આગળ આજે હું આવ્યો હતો મારા એક સંબંધીને કોવિડ થયેલો છે તો મને એવી માહિતી મળી હતી કે થરાદ કોલેજની અંદર કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે જ્યાં આગળ ઓક્સિજનની પણ સુવિધા છે અને બેડની પણ સુવિધા છે જ્યારે હું અત્યારે આ કોલેજની મુલાકાતે ને હું અહીંયા આગળ ચેક કરું છું તો જો કે અહીંયા બેડ છે પણ કોઈ પણ જાતની ઓક્સિજનની સુવિધા નથી કોઈપણ જાતના ડૉક્ટરનો સ્ટાફ નથી કે કોઈપણ જાતની અહીંયા તપાસ થતી નથી આવી ખોટી ખોટી માહિતીઓ આપવામાં આવે છે સરકાર તરફથી ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે નથી અહીંયા કોઈ ઓક્સિજનની સુવિધા નથી અહીંયા કોઈ ડૉક્ટરોની સુવિધા આવી રીતના મેસેજ વોટ્સઅપ અને ફેસબુક દ્વારા વાયરલ કરવામાં આવે છે અને થરાદની જનતાને ગુમરાહ કરવામાં આવે છે કે અહીંયા આગળ આવી રીતનું કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે પણ જ્યારે હું અહીંયા પોતે રૂબરૂ આવ્યો છું ત્યારે મને એવી માહિતી જાણવા મળી છે મને પોતાને હું રૂબરૂ આવીને તપાસ કરું છું કે અહીંયા આગળ કોઈપણ જાતની કોઈ સુવિધા છે નહીં જેથી મારી થરાદની તમામ જનતાને નમ્ર નિવેદન અને વિનંતી છે કે જે પણ હોસ્પિટલમાં તમે દાખલ છો ત્યાં આગળ જ દાખલ રહેશો અહીંયા આગળ કોલેજની અંદર કોઈપણ જાતનું કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું નથી અને આવી માહિતી ખોટી તમને મળી હોય તો તમે અહિયાં ધક્કા ખાશો નહીં અને અહીંયા આગળ કોઈ પણ જાતની સુવિધા છે નહી બમરાજી વાઘેલા દિવ્યાંગ થરાડ થરા